ગળ્યા અથાણાનો મસાલો બનાવવા આપણને જોઈશે હાફ કપ રાયના કુરિયા પનથર્ડ કપ ધાણાના કુરિયા ધાણાના કુરિયાને સાફ કરી લેવાના આમાં નાની નાની ડાળી જેવો કચરો હોય છે અને વન ફોર્થ કપ મેથીના કુરિયા મેથીના કુરિયાને પણ પહેલાં સાફ કરી લેવાના તો ત્રણે કુરિયા આ રીતે સાફ કરીને આપણે તૈયાર કરી દેવાના હવે મિક્સરનું જે સૌથી નાનું જાર હોય છે એ આપણે લેવાનું છે અને ત્રણેય કુરિયાને અધકચરા ક્રસ કરવાના છે તો સૌથી પહેલા રાયના કુરિયા ક્રસ કરીશું હવે મિક્સર આપણે જનરલી જે બાજુ ફેરવતા હોઈએ એનાથી ઓપોઝિટ સાઈડમાં આપણે મિક્સરને ફેરવીને કુરિયાને ક્રશ થતા અલગ અલગ ટાઈમ લાગે એટલે આપણે ત્રણેને અલગ અલગ ક્રસ કરીશું આ રીતે રાયના કુરિયા અધકચરા ક્રસ કરી લેવાના એને એક બાઉલમાં લઈ લઈએ એ જ રીતે ધાણાના કુરિયા ક્રસ કરીએ થઈ ગયા છે લાસ્ટમાં મેથીના કુરિયા ક્રસ કરી લઈશું મેથીના કુરિયાને ક્રશ થતા થોડી વધારે વાર લાગશે પેલા બે કુરિયાની કમ્પેરમાં આ પણ ક્રસ થઈ ગયા છે હવે સ્ટીલનું એક વાસણ લઈ લો એડ કરો પછી આ રીતે જગ્યા કરી દેવાની અને મેથીના જે કુરિયા ક્રશ કર્યા છે એ એડ કરવાના એક ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તેલને એકદમ સરસ વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે તો એને કેવી રીતે ચેક કરવું તો મેથીના કુરિયા તમારે લેવાના અને એ તેલમાં એડ કરવાના તમે એને તેલમાં એડ કરો ને તરત તતળીને ઉપર આવે એટલું ગરમ તેલ જોઈએ આ તેલ હજુ ગરમ નથી ફરી ચેક કરીએ કુરિયા તતડવા લાગ્યા છે અને તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને તેલને નીચે ઉતારી લઈએ તેલને સહેજવા ઠંડુ થવા દેવાનું છે એમાંથી વરાળ આવતી ઓછી થાય ને આ થઈ જાય એ પછી આપણે એને કુરિયા ને હિંગની ઉપર એડ કરી દેવાનું સહેજવાર ઢાંકી દઈએ હવે આપણે થોડું મીઠું શેકી લઈશું એક ટેબલ સ્પૂન મીઠું લીધું છે મીઠાને લગભગ ચાલીસ થી પચાસ સેકન્ડ જેવું આપણે શેકવાનું છે તમે અળસો તો આ થોડું ગરમ અને એકદમ ડ્રાય થઈ ગયું હશે ગેસ બંધ કરીને આને ઠરવા દઈએ જે વઘાર કર્યો તો એને એકવાર હલાઈ લો આ નવું શેકું ગરમ હોય ત્યારે જ હાફ ટી સ્પૂન હળદર એમાં એડ કરો નવું શેકું ગરમ હોય આ એટલે હળદર એમાં સરસ શેકાઈ જશે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ એકદમ ઠંડુ થાય એ પછી આમાં બે ટેબલ સ્પૂન રેગ્યુલર મરચું અને બે ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું એડ કરીશું જે મીઠું શેક્યું છે એ એડ કરી દો સરસ રીતે મિક્સ કરી લો આને કાશ્મીરી મરચું અને તીખું મરચું બંને યુઝ કરવાથી આનો કલર પણ સરસ આવશે અને તીખાશ પણ આવી જશે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે ધાણાના કુરિયા એડ કરવાના છે ધાણાના કુરિયાને તેલમાં શેકવાની જરૂર નથી હોતી તમે જોઈ શકો છો મસાલો સરસ રીતે રેડી થઈ ગયો છે અને એકદમ સરસ લાલ કલર આનો આવી ગયો છે એને બાઉલમાં લઈ લઈએ હવે આપણો ઇન્સ્ટન્ટ ગળ્યા અથાણાનો મસાલો યુઝ કરવા માટે તૈયાર છે હવે તમે જ્યારે ઈચ્છો ત્યારે આમાં ફક્ત તમારે ગોળ અને કેરી જ મિક્સ કરવાનું હોય છે તો તમારું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું યુઝ કરવા માટે તૈયાર થઈ જાય છે આ મસાલાને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને બે થી ત્રણ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે આવી જ બીજી રેસીપી શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો